મોહદી છે આજમ મિશન પ્રાંતિજ દ્વારા જરૂરિયાતમંદોને બહારે આવી રોકડ રકમ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું વિતરણ કરાયું। મોહદ દિશે આજમ મિશનની વિવિધ શાખાઓ લોકડાઉન દરમિયાન કોઈપણ જાતના ભેદભાવ વગર સરકારના દિશા નિર્દેશોના પાલન સાથે આખા દેશમાં માનવ સેવાના કાર્યોને અંજામ આપી રહી છે। મોહદ દિશે આજમ મિશન પ્રાંતિ દ્વારા સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા આપવામાં આવેલા લોકડાઉન વચ્ચે જરૂરિયાતમંદોને રોકડ રકમ અને 19 જેટલી જીવન જરૂરી ચીજવસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે। સમગ્ર વિશ્વ આદર્શ્ય દુશ્મનને પરાજિત કરવા યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યા છે। આપણા દેશમાં પણ આ વાયરસના સંક્રમણને ફેલાતા અટકાવવા સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોરોના વાયરસના સંક્રમણની સાંકળને તોડવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેથી ધંધા રોજગાર બંધ થતાં રોજ કમાય અને રોજ ખાનાર શ્રમિકો, મજૂરો, ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકોની આજીવિકા પર અસર તેમની પડતા પરિસ્થિતિ કફોડી બની છે। આવી કપરી પરિસ્થિતિમાં કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રાંતિજ મોદીસે આજમ મિશન પ્રાંતિજ વિસ્તારના જરૂરિયાતમંદોની વારે આવી 72 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રોકડ રકમ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના ભેદભાવ વગર માત્ર અને માત્ર માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલા સમગ્ર વિશ્વ અને આખા દેશમાં કાર્યરત શાખાઓ દ્વારા મિશનના અધ્યક્ષ સૈયદ હસન અસ્કરી મિયાના આદેશ અનુસાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનમાં આખા દેશ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સરકારના દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર રાત દિવસ લોકસેવાના કાર્યમાં જોડાયેલા છે। જનતા કર્ફ્યુનું એલાન થયું એ દિવસથી લઈ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દેશ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કાર્યરત મિશનની શાખાઓ દ્વારા લોકડાઉનમાં સરકારના દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી માનવ સેવામાં જોડાયેલા રહેવા કટિબદ્ધ બની છે। લોકડાઉનના કારણે કામધંધો અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જતા પોતાનું વતન છોડી દેશ અને રાજ્યના વિવિધ શહેરોમાં રોજી રોજગાર માટે પહોંચેલા શ્રમિકો અને કામદાર વર્ગો પોતાના વતન પરત ફરવા પગપાળા જ પ્રવાસ શરૂ કર્યો હતો, ત્યારે આવા પગપાળા પ્રવાસીઓને ભોજન, ચા, નાસ્તો, ટિફિન વગેરે પહોંચાડવા જ જે તે વિસ્તારની શાખાઓ સરકારના દિશાનિર્દેશોના પાલન સાથે સતત કાર્યરત છે। જે તે વિસ્તારોની હોસ્પિટલોના બીમાર દર્દીઓને ટિફિન અને રોજ કમાઈને રોજ ખાનારા લોકો તેમજ જે રીતે વિસ્તારના જરૂરતમંદોને ટિફિન અને જીવન જરૂરી ચીજવસ્તુની કીટ પહોંચાડવામાં આવી રહી છે। આ ઉપરાંત કોરોના જેવા અદૃશ્ય દુશ્મનને માત આપવા રાત દિવસ ઊભા પગે રહી પોતાની ફરજ બજાવી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનો તથા વહીવટીતંત્રના બીજા કર્મચારીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે સાથે સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનને સફળ બનાવવા અપીલ કરતા હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે। સંજય રાવલ, JDS TV, પ્રાંતિજ।